ભાજપે મોટો દાવ ખેલ્યો છે। રાજકોટ શહેરની ચારે બેઠકો પર નવા ચહેરાઓની પસંદગી કરી ભાજપે સૌને ચોંકાવી દીધા છે। રાજકોટ પૂર્વ બેઠક પર વર્તમાન મંત્રી અને પૂર્વ કોર્પોરેટર અરવિંદ રૈયાણીનું પત્તું કપાયું છે। તેમની જગ્યાએ ભાજપે પસંદગીનો કળશ ઉદય કાનગળ પર ઢોળ્યો છે, જેઓ પૂર્વ મેયર અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે। રૈયાણીનું પત્તું કપાયાના કારણ તેમની સામે જાહેરમાં થયેલો વિરોધ અને ફરિયાદો માનવામાં આવે છે। પાર્ટીમાં સૌથી વફાદાર નેતાઓની યાદીમાં આવતા ઉદય કાનગળે છેલ્લા સમયમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે પણ પૂરા રાજ્યમાં નોંધપાત્ર કામગીરી કરી છે। આ કારણે પણ ઓબીસી સમાજમાંથી હાઈકમાન્ડે તેમની નોંધ લીધાનું માનવામાં આવે છે। અને પાર્ટી આજે જે કંઈ જવાબદારી આપી છે એ જવાબદારી હું ખૂબ ગંભીરતાપૂર્વક સમજું છું અને આવનારા દિવસોમાં પાર્ટીને જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એને ચરિતાર્થ કરીશ અને સૌને સાથે લઈ અને રાજકોટમાંથી પૂર્વ બેઠક અને બીજી ત્રણ બેઠકમાં ચારે ચારમાં વધારેમાં વધારે બહુમતીથી ચારે ઉમેદવારો વિજેતા થાય એવા અમારા સૌને સાથે લઈ, સૌ કાર્યકર્તાઓને સાથે લઈ, સૌ સમાજને સાથે લઈ એ અમે પરિણામ લઈ આવી એવા અમારા પ્રયત્નો હશે। તો આ તરફ ભાજપની પરંપરાગત એવી હાઈ પ્રોફાઇલ પશ્ચિમ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે। આ બેઠક પર બે ટર્મથી સતત પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી અહીં ચૂંટાયા આવ્યા છે। હવે તેમણે ચૂંટણી ન લડવા જાહેરાત કરતા આ બેઠક પર ડેપ્યુટી મેયર ડોક્ટર દર્શિતાબેન શાહની પસંદગી કરવામાં આવી છે। દર્શિતાબેન બે વખત નગરસેવક અને બે વખત ડેપ્યુટી મેયર પણ રહ્યા છે। સંઘ પરિવાર સાથે તેમનો પરિવાર દાયકાઓથી જોડાયેલો છે। આ બેઠક પર ઉમેદવાર નક્કી કરવામાં મોટા લોબિંગ પણ થયા હતા, પરંતુ ભાજપે ડોક્ટર દર્શિતા શાહ પર પસંદગીનો કળશ ઢૂંઢ્યો છે। મારા પરિવારના મારા ઉપર સવિશેષ આશીર્વાદ તો હોય જ દીકરી તરીકે, અને નાનપણથી સંઘ પરિવારમાં મોટી થઈ છું ત્યારે રાષ્ટ્રભાવના, રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રભક્તિ આ ત્રણ મારા મુખ્ય સંસ્કારો છે। આ સંસ્કાર મને મારા પરિવારમાંથી મળ્યા છે, માટે પરિવારની હું આભારી છું। પરિવારની માટે હું મારી જાતને ખૂબ ધન્ય માનું છું અને આ સંસ્કાર લઈને જ ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડવા માટે થઈને હું કટિબદ્ધ છું અને એના માટે હું તમામ પ્રયત્ન કરીશ। તો રાજકોટ દક્ષિણ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ગત ચૂંટણીમાં મોટી લીડથી જીતેલા ગોવિંદ પટેલનું પત્તું કાપી નાખ્યું છે। ગોવિંદ પટેલે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પાર્ટીએ ઉદ્યોગપતિ અને ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળાની પસંદગી કરી છે। ડોક્ટર ભરત બોઘરા આ બેઠકના મજબૂત દાવેદાર ગણાતા હતા, પરંતુ તેમનું નામ પણ લિસ્ટમાં આવ્યું નથી। તાજેતરમાં જ દિલ્હીમાં નરેશ પટેલની હાજરીમાં રમેશ ટીલાળા પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી, જે તેમને ફળી હોય તેવું લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં હું વર્ષોથી આ કામ કરું છું અને કરતો તો એટલા માટે પક્ષે મારી જવાબદારી મને આપી છે અને એ જવાબદારી સંપૂર્ણપણે નિભાવીશ। આપ દિલ્હી ગયા હતા, એ દિલ્હીની મુલાકાત જાણે ફળી હોય એવું લાગી રહ્યું છે। ધર્મેશભાઈ, દિલ્હી તો શુભેચ્છા મુલાકાત હતી અને ખોડલધામનું આમંત્રણ આપવા માટેની હતી, એટલે એવી કોઈ વાત હતી જ નહીં, રાજકીય વાત હતી જ નહીં। રાજકોટ ગ્રામ્ય બેઠકની વાત કરીએ તો આ અનામત બેઠક પર લગભગ દર વખતે ઉમેદવાર બદલાતા રહે છે। લાખાભાઈ સાગઠિયા રિપીટ થશે તેવી ધારણા હતી, પરંતુ આ ધારણા પર પૂર્ણ વિરામ મુકાયો છે અને ભાજપે અગાઉ બે વખત ધારાસભ્ય રહેલા અને હવે કોર્પોરેટર બનેલા ભાનુબેન બાબરિયાને ફરી ટિકિટ આપી વિશ્વાસ મૂક્યો છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર જ આવવાની છે, અત્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન, સમગ્ર દેશમાં અને વિશ્વમાં આપણા સૌનું ગૌરવ વધાર્યું છે અને જ્યારે વિધાનસભા 71ના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, સી આર પાટીલ સાહેબ તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટીની મોવડી મંડળ ટીમનો હું આભાર માનું છું। આમ ભાજપ હંમેશા ચૂંટણીમાં બધાને ચોંકાવવામાં માહેર છે, ત્યારે ફરી એકવાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટમાં નો રિપીટ થિયરી અપનાવી બધાને ચોંકાવી દીધા છે, ત્યારે આ તમામ નવા ચહેરાઓ પર પાર્ટીએ મૂકેલા વિશ્વાસ પર કેટલા ખરા ઉતરે છે તે હવે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।